જય હિન્દ મિત્રો, હું તમારો મિત્ર, તમારી યુટ્યુબ ચેનલ ગુજુપા એક્સપ્રેસમાં તમારા સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો વિડિયો બહુ જ મહત્વપૂર્ણ છે, માટે 10 સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર આ વિડિયોને પૂરો જોજો અને પોતાના સૌ મિત્રો સાથે શેર કરી દેજો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે આવનારી તમામ ભરતીની અંદર તમે કેવી રીતે તૈયારી કરો જેનાથી એક જ વખતની તૈયારીમાં અને એક જ તૈયારીની અંદર તમે દરેક પરીક્ષા પાસ કરી શકવા માટે સક્ષમ થાઓ. એટલે કે કોઈપણ પરીક્ષાની તમે તૈયારી કરો તો તમે બધી પરીક્ષા પાસ કરી શકો, તેના વિશેના પ્લાનિંગ એટલે કે સ્ટ્રેટેજીની આપણે આજે મહત્વપૂર્ણ વાત કરવાના છીએ. હું તમને આજે જણાવવાનો છું કે તમે કેવી રીતે તૈયારી કરો જેનાથી તમારા બધા વિષયો કવર પણ થઈ જાય અને તમે કોઈપણ પરીક્ષા પાસ કરી શકો માટે એલિજિબલ થઈ જાઓ. મિત્રો, ગુજુબા એક્સપ્રેસ ચેનલ ઉપર તમને આવનારી તમામ ભરતી અંગેની સચોટ અને સંપૂર્ણ માહિતી મળશે, તેમજ તૈયારી માટે ફ્રી ગાઈડન્સ, તૈયારી કેવી રીતે કરવી, શું વાંચવું, કેવી રીતે વાંચવું, તેમજ પ્રેફરન્સ બુકના નામ પણ હું તમને આપીશ. દરેક પરીક્ષાના પ્રશ્નપત્રોના સચોટ જવાબ એટલે કે આન્સર કી પણ હું તમને આપીશ. એક્સપેક્ટેડ કટ ઓફ એટલે કે અંદાજિત કટ ઓફ કેટલું રહેશે તેની જાણકારી પણ તમને મળશે. અને સૌથી મોટી વાત મિત્રો, તમારી તમામ કોમેન્ટ્સના રિપ્લાય હું આપું છું, માટે જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટના માધ્યમથી મને પૂછી શકો છો. અને જો તમે મારી સાથે પર્સનલ વાત કરવા માગતા હોય તો તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ગુજુબાઈ એક્સપ્રેસ ઉપર મારી સાથે પર્સનલ વાત કરી શકો છો, ત્યાં પણ તમારી કેરિયર રિલેટેડ કોઈપણ વાતનો હું જવાબ આપીશ. બીજી અગત્યની વાત જણાવી દઉં મિત્રો, કે ટૂંક જ સમયમાં હું દરરોજના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ અને તેના સંબંધિત પ્રશ્નો એટલે કે સ્ટેટિક જીકેની ફક્ત 5 મિનિટમાં 25 પ્રશ્નોની એક્સપ્રેસ સિરીઝ શરૂ કરવાનો છું, જે તમને તલાટી, કોન્સ્ટેબલ, બિન સચિવાલય, જીપીએસસી, એસએસસી કે તમે કોઈપણ ભરતીની પરીક્ષા આપવાના હોય તેમાં તમને જરૂર મદદરૂપ થશે. તો જો હજી સુધી મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ ગુજુબા એક્સપ્રેસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને તમે તેનો લાભ મેળવી શકો. તો આજનો આપણો વિષય છે મિત્રો, એક જ વખતમાં એક સાથે તલાટી, બિન સચિવાલય, પોલીસ કોન્સ્ટેબલ તેમજ જીપીએસસી જેવી તમામ ભરતીની પરીક્ષાનું પ્લાનિંગ કેવી રીતે કરવું, એટલે કે દરેકની તૈયારી કેવી રીતે કરવી. એક જ વખતની તૈયારીમાં તમે બધી પરીક્ષામાં પાસ કરી શકો તેવી રીતે સક્ષમ કેવી રીતે થવું, અને એ પણ ફક્ત 100 દિવસની અંદર. 100 દિવસની તૈયારી દ્વારા કોઈપણ કોચિંગ વગર એટલે કે વગર ટ્યુશને તમે કેવી રીતે પોતાની મહેનતથી બધી એક્ઝામ પાસ કરવા માટે સક્ષમ થાઓ, તેના વિશેની આપણે પ્લાનિંગની વાત કરવાના છીએ. સૌ પ્રથમ વાત મિત્રો, જો તમે સરકારી નોકરી મેળવવા માગતા હોય તો તેના માટે તમારે પરીક્ષા પાસ કરવા માટે કોઈ ઓપ્શન નથી, એટલે કે મહેનતનો કોઈ ઓપ્શન નથી. માટે તમારે દરરોજના 10 કલાક કાઢીને વાંચન કરવાનો નિયમ કરવો પડશે, એટલે કે તમારે દિવસના ઓછામાં ઓછા 10 કલાકના વાંચવાનો ટાર્ગેટ રાખવો પડશે. જો તમે તેનાથી વધારે કાઢી શકો તો ધી બેસ્ટ છે, પણ ઓછામાં ઓછું 10 કલાક તો કાઢવું જોઈએ. હવે તમે કયા ટાઈમે કાઢો એ તમારા ઉપર ડિપેન્ડ છે. તમે જો કોઈ પાર્ટ ટાઈમ જોબ કરી રહ્યા હોય તો એ પ્રમાણે તમે સમય અનુકૂળ થતી કાઢો. જો તમે સાથે સાથે બીજી કોઈ સ્ટડી કરી રહ્યા હોય, કોઈ કોર્સ કરી રહ્યા હોય, તો તમે તમારા અનુકૂળતાના સમયે સવારે, સાંજે કે બપોરે કે સલંગ 10 કલાક તમને જે રીતે અનુકૂળ પડે તે રીતે ઓછામાં ઓછા 10 કલાક અનિવાર્ય સંજોગો સિવાય કોઈ દિવસ એક દિવસ બી 10 કલાકમાંથી ઓછું ના થાય એ રીતે દરરોજ નિરંતરતાથી 10 કલાકનો ટાર્ગેટ કરી લો. હવે વાત કરીએ મિત્રો કે સ્ટ્રેટેજી એટલે કે વાંચવાનું પ્લાનિંગ કઈ રીતનું હોવું જોઈએ, બરાબર. તો હું તમને મિત્રો જણાવું કે આપણે 3 ફેઝમાં વાત કરીશું. એમાં આપણે ફર્સ્ટ ફેઝ વિશે વાત કરીએ તો મિત્રો હું તમને જણાવી દઉં કે જે ફર્સ્ટ ફેઝ છે તે 35 દિવસનો રહેશે, જેમાં તમારે દરરોજ 10 કલાકની મહેનત કરવી પડશે, એટલે કે 10 કલાકનું વાંચન કરવું પડશે. તેનું વાંચન શું કરવું એ આપણે આગળ જોઈએ. તો મિત્રો, પહેલા ફેઝનો જે 10 કલાક 35 દિવસ સુધી તમારે જે વાંચવાનું છે તે આ મુજબ રહેશે. સૌથી પહેલાં મિત્રો તમારે સૌ પ્રથમ કરંટ અફેર્સથી શરૂઆત કરવી. કરંટ અફેર્સ તમારે દરરોજનું જે બી કરંટ અફેર્સ આવતું હોય તે અને પ્લસ આગલા દિવસનું જે બી કરંટ અફેર્સ હતું તેનું રિવિઝન કરી લેવું, એટલે કે કરંટ અફેર્સ માટે એટલે કે ડેલીના કરંટ અફેર પ્લસ રિવિઝન માટે તમારે 1 કલાક ફાળવવાનો રહેશે. હવે ઘણા મિત્રોની ટેવ એવી હોય છે કે તેઓ અઠવાડિયાનું અથવા મહિનાનું ભેગું કરીને કરંટ અફેર્સ વાંચતા હોય. તો મિત્રો હું તમને સીધી વાત એક જ કહીશ કે મિત્રો એ તમારી વાત એકદમ ખોટી. એ રીતે તૈયારી તમે કરી રહ્યા છો તે તમારા માટે ફાયદારૂપ નથી, કેમ કે તમે જાણો છો કે બીજા ઘણા એવા સબ્જેક્ટ છે જેની અંદર તમારે બહુ જ લોટ પડ્યો છે જેની અંદર વાંચવા માટે. તો તમે એની અંદર કરંટ અફેર્સનો લોટ્સ પણ શું કરવા ઉમેરો છો, એના કરતાં દરરોજ થોડું થોડું કરીને પણ જો તમે કરંટ અફેર કરો તો થઈ શકતો હોય તો એક વિષય ઓછો વધારવાની કોઈ જરૂર નથી. માટે કરંટ અફેર્સ દરરોજનું પ્લસ રિવિઝન માટે 1 કલાક કાઢી લેવો. અને આપણી ચેનલ ઉપર પણ કરંટ અફેર 5 મિનિટમાં 25 પ્રશ્નોની સિરીઝ ચાલુ થવાની છે, જેનાથી તમારા રિવિઝન બી થઈ જશે અને તેના રિલેટેડ સ્ટેટિક જીકેના પ્રશ્નો પણ તમે જોઈ શકશો. હવે વાત કરીએ બીજા સબ્જેક્ટની એટલે કે અંગ્રેજીની. તો મિત્રો અંગ્રેજીની અંદર તમારે ગ્રામર પ્લસ વોકેબ્યુલરી તેના માટે 1 કલાક દરરોજ કાઢવાનો રહેશે. અંગ્રેજીની અંદર તમે ગ્રામર કોઈપણ ટોપિક ઉપાડી શકો, જેમ કે ટેન્સ ઉપાડી લો, દરરોજ 1-1 કલાક વાંચવાનું. તો તમે અડધો અડધો કલાક બંને કરી શકો કે અડધો કલાક આટલો ટેન્સ જેટલો સુધી પડે એટલો ટેન્સ કર્યો, અડધો કલાક વોકેબ્યુલરી કરી, પછી તમને જે રીતે અનુકૂળ પડે એ પ્રમાણે પણ અંગ્રેજી 1 કલાક કાઢવાનો રહેશે દરરોજનો. ત્રીજા સબ્જેક્ટની વાત કરીએ તો ગણિત. ઘણા મિત્રોને ગણિતમાં ઇન્ટરેસ્ટ હશે એ લોકો પૂરેપૂરો દિવસ ગણિત લઈને બેસી રહેતા હશે, અને જેમને ઇન્ટરેસ્ટ નહીં હોય એ લોકો ગણિતને અડતા જ નહીં હોય. તો મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે ગણિત એવો સબ્જેક્ટ છે જો તમે તેના બધા ચેપ્ટર્સને કમ્પ્લીટ કરી લો તો હું ગેરંટી આપું છું કે ગણિતમાં રોકડા માર્ક્સ મળી જાય. કદાચ કોઈપણ પેપર હોય, કોઈપણ ભરતીનું પેપર હોય કે ચાહે કોઈપણ પેપર હોય,
એની અંદર બીજા કોઈ જીકેના પ્રશ્નો આડાઅવળા થઈ શકે, એટલે કે તમે તૈયારી કરી હોય, થોડા તમને ના આવડે અથવા વાંચવામાં ના આવે એવા પ્રશ્નો આવી શકે, એટલે એમાં માર્ક્સ ફાઇનલ આવશે એવું કંઈ નક્કી નથી. પણ ગણિત એવો સબ્જેક્ટ છે, પ્લસ બીજો રિઝનિંગ એટલે કે તર્કશાસ્ત્ર, આ બંને એવા સબ્જેક્ટ છે જેની અંદર જો તમે કમ્પ્લીટ ધ્યાન આપીને તૈયારી પ્રોપર કરી લો તો તમારા માટે રોકડા માર્ક્સ છે. પછી એ તલાટી જેવી પરીક્ષામાં 15-20 માર્ક્સના આવે, કચા એ જીપીએસસીમાં 50 માર્ક્સનું ગણિત આવે, પણ તમારા માટે એક રોકડા માર્ક્સ સાબિત થાય માટે ગણિત અને તર્કશાસ્ત્ર વિષય કંઈ પણ રીતે છોડવાના નથી. તો ત્રીજો વિષય જે ગણિત, તેમાં દરરોજનું તમારે પહેલાં 35 દિવસમાં દરરોજ એક ચેપ્ટર કરવાનું રહેશે અને ગણિત વિષય માટે તમારે દરરોજ 2 કલાક કાઢવાના રહેશે. ચોથા વિષયની વાત કરીએ, તર્કશાસ્ત્ર એટલે કે રિઝનિંગ વિશે, તો રિઝનિંગમાં પણ એ જ પેટર્ન ગણિતવાળી, દરરોજ એક ચેપ્ટર કરવાનું રહેશે અને તેનો સમય પણ 2 કલાક આપવાનો રહેશે 35 દિવસ સુધી. મિત્રો, હું તમને જણાવી દઉં કે તર્કશાસ્ત્ર અને ગણિત એટલે કે મેથ્સ અને રિઝનિંગની અંદર 30-35 ચેપ્ટર્સથી વધારે ચેપ્ટર્સ નથી, એટલે કે એડવાન્સ ગણિત છે. પણ તમને ખ્યાલ હશે કે આપણી ગુજરાતની પરીક્ષાઓની અંદર એડવાન્સ મેથ્સ પૂછાતું નથી, જીપીએસસી જેવી પરીક્ષાઓની અંદર પણ એડવાન્સ મેથ્સ નથી આવતું, એક બેઝિક લેવલ સુધીનું મેથ્સ જ આવતું હોય છે. માટે મિત્રો, તમે ગણિત અને તર્કશાસ્ત્રના જે 30-30 ચેપ્ટરો છે તે તમે જો કમ્પ્લીટ કરી લો તો તમારા માટે ગણિત અને તર્કશાસ્ત્ર પૂરતું રહેશે. પાંચમા વિષયની વાત કરીએ મિત્રો, જે છે ઇતિહાસ. તો ઘણા મિત્રોનો ઇતિહાસ કેવી રીતે ભણતા હોય, મેં જોયું છે કે ઘણા મિત્રો એવું કરતા હોય કે અત્યારે બસ અંગ્રેજોના સમયથી ઇતિહાસ વાંચવાનું ચાલુ કર્યું, કો તો મુગલોથી ચાલુ કર્યું, વસ્તી ગમે તે વિસ્તી વાંચવાનું શરૂ કરી દીધું. તો મિત્રો, હું તમને જણાવી દઉં કે એ તમારી સ્ટ્રેટેજી ખોટી છે. હું તમને જણાવીશ કે તમે આ રીતે ઇતિહાસ વાંચો, વચ્ચેથી ગમે ત્યાંથી ચાલુ કરવાના બદલે તમે પ્રાગ ઐતિહાસિક કાળથી વાંચવાનું શરૂ કરો. પ્રાગ ઐતિહાસિક કાળ વાંચ્યા પછી તમે નિરંતરતા પ્રાચીન યુગ, પ્રાચીનમાંથી આધુનિક યુગમાં આવો, એટલે કે તમે સ્ટેપ બાય સ્ટેપ સૌથી જૂનો જે પ્રાગ ઐતિહાસિક યુગ કહી શકાય ત્યાંથી શરૂઆત કરીને ઇતિહાસ વાંચવાનું શરૂ કરો અને પહેલાં 35 દિવસ ઇતિહાસ માટે 2 કલાકનો સમય ફાળવો. હવે છઠ્ઠા વિષયની વાત કરીએ મિત્રો, જે છે ભૂગોળ. તો મિત્રો, ભૂગોળની અંદર મેં જોયું છે કે બધા કોચિંગ ક્લાસવાળા અથવા ઘણા મિત્રો એ રીતે તૈયારી કરતા હોય, પહેલાં સૂર્યમંડળની તૈયારી કરશે એટલે કે સૌરમંડળ વિશે ભણશે અને પછી ત્યાંથી ભારત ઉપર, ભારત ઉપરથી ગુજરાતમાં, ગુજરાતમાંથી તમારા જિલ્લામાં, બરાબર. પણ હું તમને એક મિત્રો સિમ્પલ સવાલ પૂછું કે જો તમને તમારા ઘરનું લોકેશન ખબર ના હોય, એટલે કે તમારા એરિયો કયો છે, તમે ત્યાં આગળ શું છે આજુબાજુનું ખબર ના હોય, અને તમને હું ડાયરેક્ટ અમેરિકાના કોઈ લોકેશન વિશે પૂછું તો તમે મને કેવી રીતે કહેશો? માટે મિત્રો, હું તમને સમજાવું કે પહેલાં તમે જ્યાં બી રહેતા હોય, તમે જે બી જિલ્લામાંથી હોય, એ જિલ્લાથી જ શરૂઆત કરો, એટલે તમને ઇન્ટરેસ્ટિંગ પણ તમારા માટે બનશે, બરાબર. એટલે તમે જે પણ જિલ્લામાં હોય એ જિલ્લાથી શરૂ કરીને ગુજરાતના તમામ જિલ્લાના, એટલે કે આપણા ગુજરાતના જેટલા પણ જિલ્લા છે તેના તમામના જમીન, જંગલ, પાકો, નદી, વસ્તી, વિસ્તાર, બંધ, ઐતિહાસિક સ્થળો, પર્યાવરણ અને વગેરે જેવા જે બી ભૂગોળની અંદર કવર થતા હોય તે તમામ પ્રશ્નોના, એટલે કે તમામ ટૉપિક તમારે દરેક જિલ્લા વાઇઝ દરરોજ તૈયાર કરવાનું રહેશે, જેના માટે પણ તમારા માટે 2 કલાકનો સમય હું આપું છું. તો મિત્રો, અહીં તમે જોવા કે કરંટ અફેર્સ માટે 1 કલાક, અંગ્રેજી માટે 1 કલાક, ગણિત માટે 2 કલાક, તર્કશાસ્ત્ર માટે 2 કલાક, ઇતિહાસ માટે 2 કલાક અને ભૂગોળ માટે 2 કલાક, એટલે કે 10 કલાકનો 35 દિવસ માટેનો પહેલો ફેઝનું પ્લાનિંગ થઈ ગયું. તો તમારે પહેલાં 35 દિવસમાં આ પ્રમાણે તૈયારી 10 કલાકની દરરોજ કરવાની રહેશે. હવે વાત કરીએ બીજા ફેઝની. મિત્રો, બીજા ફેઝની અંદર પણ તમારે દરરોજ 10 કલાકની તૈયારી કરવાની રહેશે અને તેનો સમયગાળો પણ 35 દિવસનો જ રહેશે. હવે વાત કરીએ બીજા ફેઝના વિષયો વિશે. તો મિત્રો, હું તમને જણાવી દઉં કે જે કરંટ અફેર્સ તમે પહેલા ફેઝમાં કરી રહ્યા હતા તે જ પ્રમાણે કરંટ અફેર્સ તમારે દરરોજનું પ્લસ રિવિઝન, એટલે કે આગલા દિવસનું જે પણ કરંટ અફેર હોય તેનો 1 કલાક જે આગળ કરતા હતા એ જ રીતે ચાલુ રાખવાનું છે, તેમાં કોઈ ચેન્જીસ નથી. અને અંગ્રેજીની અંદર પણ જે રીતે પહેલા ફેઝની અંદર તમે ગ્રામર અને વોકેબ્યુલરીનો 1 કલાક કાઢ્યો તો તે રીતે જ કરવાનો રહેશે. હવે વાત કરીએ ગણિતની. તો મિત્રો, હું તમને જણાવી દઉં કે પહેલા ફેઝમાં આપણે ગણિત વિષય માટે 2 કલાક ફાળવ્યા હતા અને દરરોજ એક ચેપ્ટર કરવાની વાત હતી. તો તમને સૌને ખ્યાલ છે મિત્રો કે 30-35 ચેપ્ટર જ ગણિતના બેઝિકની અંદર આવે છે. તો જો તમે દરરોજનું એક એક ચેપ્ટર કર્યું હોય તો ઇઝી તમે 35 દિવસની અંદર પૂરા ગણિતના બધા ચેપ્ટર કરી નાખ્યા હશે, બરાબર. તો હવે મિત્રો, તમારે ગણિત મૂકી દેવાનું નથી, કેમ કે એવું પણ ઘણા મિત્રો કરતા હોય છે કે એક સબ્જેક્ટ ઉઠાયો, એ સબ્જેક્ટને કમ્પ્લીટ કર્યો, એ સબ્જેક્ટ મૂકીને બીજો સબ્જેક્ટ પકડ્યો, બરાબર, અને પછી આગળનો સબ્જેક્ટ તૈયાર કરવામાં જે પાછળ જે સબ્જેક્ટ તૈયાર કર્યો હતો તેને ભૂલી જાય. તો આવું આપણે નથી કરવાનું. માટે આપણે ગણિતના મૂકી દેવાનું નથી, પરંતુ હવે આપણે તેનો સમય ઓછો કરી નાખીશું, એટલે કે ગણિત 1 જ કલાક કરવાનું. અને હવે એની અંદર આપણે શું કરવાનું, તો કે આગલા વર્ષોના પેપર સોલ્વ કરવાના, ચાહે તમે કોઈ બી કરો, બિનસચિવાલયના કરો, તલાટીના કરો, કોન્સ્ટેબલના કરો, જીપીએસસીના કરો, કોઈ પણ કરો, કે તમને કોઈ મોડેલ પેપર મળી જાય તો એ કરો, બરાબર. પણ ગણિતના દરરોજના પેપર સોલ્વ કરવા 1 કલાક સુધી, 1 કલાકમાં તમે 2 પેપર કરો, 3 કરો, 1 કરો, એ તમારી મરજી, પરંતુ 1 કલાક સુધી ગણિતના પેપર સોલ્વ કરવાના. એ જ રીતે તર્કશાસ્ત્ર એટલે કે રિઝનિંગના પણ 1 કલાક ફાળવીને પેપર સોલ્વ કરવા, બરાબર. એટલે કે પહેલા ફેઝની અંદર તમારું ગણિત અને રિઝનિંગનો બેઝ ક્લિયર થઈ ગયો અને હવેથી તમે દરરોજ, એટલે કે સેકન્ડ ફેઝથી તમે દરરોજ 1-1 કલાક બંને ગણિત અને રિઝનિંગના પેપર સોલ્વ કરશો, એટલે તમારા માટે જે પણ ગણિત અને તર્કશાસ્ત્રના જે પણ રોકડા માર્ક્સ હશે એ ક્યાંય જવાના નથી.
હવે વાત કરીએ પાંચમા વિષય એટલે કે ઇતિહાસની. તો મિત્રો, તમે પહેલા ફેઝની અંદર ઐતિહાસિક કાળથી ઇતિહાસ વાંચવાની શરૂઆત કરી હતી, તો અત્યારે સેકન્ડ ફેઝ આવતા આવતા તમે જેટલા સુધી પણ પહોંચ્યા હોય એટલાથી ઇતિહાસ વાંચવું દરરોજના 2 કલાક કન્ટિન્યુ રાખવું. એટલે કે જો તમે પ્રાગ ઇતિહાસિકથી શરૂ કરીને તમે આધુનિક ઇતિહાસ સુધી પહોંચી ગયા હોય 35 દિવસમાં, બરાબર, અથવા પ્રાચીન ઇતિહાસ સુધી હોય અથવા આધુનિકમાં પહોંચ્યા હોય, જેટલા બી તમે પહોંચ્યા હોય તમારી કેપેસિટી મુજબ, ત્યાંથી તમારે દરરોજના 2 કલાકનું વાંચવાનું શરૂઆત કરવાની છે. હવે વાત કરીએ ભૂગોળની. તો મિત્રો, ગુજરાતના આપણા જેટલા પણ જિલ્લાઓ છે તે તમારે 35 દિવસમાં કવર થઈ જ ગયા હશે, બરાબર. તો હવે સેકન્ડ ફેઝની અંદર ભારતના તમામ રાજ્યોના જમીન, જંગલ, પાક, નદી, બંધ, વસ્તી વિસ્તાર, ઐતિહાસિક સ્થળો, પર્યાવરણ વગેરે વારા ફરતી દરેક રાજ્યોમાં જઈને, એટલે કે દરેક રાજ્યોની માહિતી તમારે ભેગી કરવાની રહેશે. એટલે કે તમારે દરેક રાજ્ય પોતાના, આપણે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું તો સૌથી પહેલાં આપણે ગુજરાત તો કમ્પ્લીટ કરી લીધું, તો ગુજરાતના પાડોશી રાજ્યોથી એટલે કે મહારાષ્ટ્ર અથવા રાજસ્થાનથી શરૂઆત કરીને દરેક રાજ્યની તમારે ભૂગોળની માહિતી મેળવી લેવાની. એ 35 દિવસ સુધી તમારે એ જ કરવાનું. એટલે કે તમે 2 કલાક માટે ભૂગોળ કાઢી લો, એટલે સમજી લો કે 35 દિવસ પછી, બરાબર, તમારે ગુજરાતના તમામ જિલ્લા એટલે કે પૂરું ગુજરાત રાજ્ય પ્લસ ભારતના દરેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે આખા ભારત રાજ્યની પ્લસ ગુજરાતની ડીપની અંદર તમારી તમામ ભૂગોળની તૈયારી કમ્પ્લીટ. હવે વાત કરીએ બંધારણની. તો મિત્રો, ઘણાને એવો પ્રશ્ન હશે કે પહેલા ફેઝની અંદર આપણે બંધારણ કેમ ના લીધું, બરાબર. તો હું તમને એક વાત જણાવી દઉં મિત્રો, કે જો તમે ભૂગોળ અને ઇતિહાસ વિષયથી જાણકાર નહીં હોય, એટલે કે તમને ભૂગોળના ઇતિહાસની ખબર નહીં હોય, બરાબર, અને હું તમને ડાયરેક્ટ બંધારણ કહીશ, જે મિત્રોએ શરૂઆત કરી દીધી હોય એટલે કે જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમને તો બધું ખબર હશે જ, બરાબર, પરંતુ જે લોકો નવી શરૂઆત કરી હોય વાંચવાની અને નવા નવા હોય તેમને જો ડાયરેક્ટ બંધારણ પકડી લે તો તેમને ખ્યાલ નહીં આવે કે પહેલાં આપણું ભારત કેટલા રાજ્યોનું હતું, કેટલા દેશી રજવાડા હતા, અંગ્રેજો ક્યારે આવ્યા હતા, ભારતનો વિસ્તાર કેટલો હતો. માટે સૌથી પહેલાં મેં તમને ઇતિહાસ ભૂગોળથી શરૂઆત કરાવીને આપણે સેકન્ડ ફેઝથી હવે બંધારણ ચાલુ કર્યું, બરાબર. અને બંધારણની વાત કરીએ તો ઘણા મિત્રો શું કરશે કે કલમોથી ડાયરેક્ટ વાંચવાનું શરૂઆત કરી દેશે, કે અથવા આમુખથી શરૂઆત કરશે કે આમ, પણ હું મિત્રો તમને જણાવું કે એ રીતે શરૂઆત ના કરતા તમે શરૂઆત ખરેખર જો બંધારણની કમ્પ્લીટ કરવા માગતા હોય તો અંગ્રેજ શાસનથી શરૂઆત કરજો. અંગ્રેજો જ્યારથી ભારતમાં હતા એ વખત અંગ્રેજો અહીંયા કેવી રીતે રાજ કરતા હતા, તેમણે કયા કયા સુધારાઓ લાયા, કયા એક્ટ લાયા, બરાબર, કેમ કે તમને ખ્યાલ છે કે તેમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. માટે અંગ્રેજ શાસનથી શરૂઆત કરી બંધારણની તૈયારી માટે તેના માટે પણ તમારે 2 કલાક કાઢવાના રહેશે. એટલે સેકન્ડ ફેઝની અંદર મિત્રો કરંટ અફેર્સ કન્ટિન્યુ 1 કલાક, અંગ્રેજી 1 કલાક કન્ટિન્યુ, પ્લસ ગણિત અને તર્કશાસ્ત્ર બંનેના પેપર સોલ્યુશન કરવા એટલે કે 1-1 કલાક, એટલે ટોટલ 4 કલાક, ઇતિહાસ 2 કલાક, ભૂગોળ પણ 2 કલાક, બંધારણ પણ 2 કલાક, એટલે ટોટલ 10 કલાક 35 દિવસ સુધી સેકન્ડ ફેઝમાં કરવું. એટલે કે આપણા સેકન્ડ ફેઝના કમ્પ્લીટ કરો તમે ત્યાં સુધી સમજો કે તમારે 70 દિવસની તૈયારી થઈ ગઈ. અને ત્યાં સુધીમાં તમે મિત્રો બંધારણ પ્લસ ગુજરાત અને ભારતનું ભૂગોળ, ગુજરાત અને ભારતનો ઇતિહાસ પ્લસ દરરોજનું કરંટ અફેર્સ પ્લસ અંગ્રેજી પ્લસ ગણિતના અને રિઝનિંગના તમામ ચેપ્ટર્સ તમે ક્લિયર કરી નાખ્યા, બરાબર. તો હવે આપણે વાત કરીએ ત્રીજા ફેઝની. મિત્રો થર્ડ ફેઝ એટલે કે ત્રીજો ફેઝ પણ 10 કલાકનો રહેશે અને તેનો સમયગાળો રહેશે 30 દિવસ, બરાબર. અને થર્ડ ફેઝ પત્યા પછી આગળ શું કરવાનું તેની માહિતી પણ હું તમને આપું છું. મિત્રો ત્રીજા ફેઝની અંદર પણ તમારે કરંટ અફેર્સ જે રીતે પહેલાં અને બીજા ફેઝમાં તમે કરી રહ્યા હતા, એટલે કે દરરોજનું પ્લસ આગલા દિવસનું રિવિઝન 1 કલાક માટે, તે રીતે તમારે કન્ટિન્યુ રાખવાનું. પ્લસ અંગ્રેજીની અંદર બી ગ્રામર અને વોકેબ્યુલરી તમે જે રીતે 1 કલાક માટે પહેલાં અને બીજા ફેઝમાં કરતા હતા તે રીતે કન્ટિન્યુ રાખવાનું. ગણિતની અંદર તમે જે સેકન્ડ ફેઝની અંદર જે પેપર સોલ્યુશન એટલે કે પેપર દરરોજના સોલ્વ કરવાનું શરૂ કર્યું હતું તે કન્ટિન્યુ રાખવાનું 1 કલાક માટે. તર્કશાસ્ત્ર એટલે કે રિઝનિંગમાં પણ એ જ સેમ પેટર્નથી પેપર સોલ્યુશન શરૂ રાખવાનું એટલે કે ચાલુ રાખવાનું 1 કલાક માટે. હવે વાત કરીએ ઇતિહાસની. તો મિત્રો ઇતિહાસમાં તમે જ્યાં સુધી પણ પહોંચ્યા હોય સેકન્ડ ફેઝ પતાવ્યા પછી ત્યાંથી તમારે કન્ટિન્યુ રાખવાનું. અને જ્યાં સુધી હું માનું છું તો તમે કમ્પ્લીટ 2 કલાક દરરોજ ઇતિહાસની પહેલાં અને બીજા ફેઝની અંદર તૈયારી કરી હોય તો 70 દિવસની અંદર તમે પ્રાગ ઐતિહાસિકથી શરૂ કરીને અત્યાર સુધીમાં તમારે લગભગ ઇતિહાસ ભારત અને ગુજરાતનો પતી જ ગયો હોવો જોઈએ, બરાબર. ઉપરથી વાંચ્યો હોય અથવા ડીપમાં વાંચ્યો હોય તો પણ જો તમે કમ્પ્લીટ તૈયારી કરી હશે તો હવે તમે દરરોજનું 1 કલાક જે પણ થોડું ઘણું બાકી રહી ગયું હોય અથવા ડીપમાં વાંચવા માગતા હોય હજુ પણ તો તમે દરરોજનું 1 કલાક હજી કન્ટિન્યુ રાખી શકો. પાંચમા વિષયની વાત કરીએ ભૂગોળની. તો હવે આપણે તમે જોયું કે પહેલા ફેઝની અંદર આપણે ગુજરાતના તમામ જિલ્લાની વિશે માહિતી મેળવી લીધી, સેકન્ડ ફેઝની અંદર ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ વિશે માહિતી મેળવી લીધી, અને હવે ત્રીજા ફેઝની અંદર મિત્રો તમારે ભારતના પાડોશી રાજ્યોથી શરૂઆત કરીને એટલે કે ભારતના પાડોશી રાજ્યો જેમ કે પાકિસ્તાન, ચાઇના, બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકાથી શરૂઆત કરીને દુનિયાના જેટલા બી તમામ દેશો છે તેના ચલણ, તેની રાજધાની અને ત્યાં આગળ કઈ નદીઓ આવેલી છે, ત્યાંના જંગલોના નામ શું છે, ત્યાંના રણોના નામ શું છે, અને જે પણ જ્વાળામુખી કે આ તે જે પણ ઇમ્પોર્ટન્ટ માહિતી હોય તમામ તમારે વાંચવાની શરૂ કરી દેવી. અને તે સાથે સાથે તમારે તમામ મહાસાગર, સાગર અને જે પણ નાના મોટા સમુદ્રો હોય તેના વિશે પણ માહિતી વાંચવાની શરૂ રાખવી. તેના માટે પણ તમે 1 કલાક કાઢો તો ઇનફ થઈ જશે.
હવે વાત કરીએ મિત્રો નવા સબ્જેક્ટની, એટલે કે ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્લસ ગુજરાતી વ્યાકરણ. એટલે કે મિત્રો તમને ખ્યાલ હશે કે જો તમે ગુજરાતની કોઈપણ પરીક્ષા આપવા માગતા હોય તો દરેક પરીક્ષાની અંદર ગુજરાતી વ્યાકરણ અને ભાષા સાહિત્ય લગભગ આવે છે, બરાબર. તો હવે ત્રીજા ફેઝથી દરરોજના 30 દિવસ સુધી, એટલે કે પહેલાં 70 દિવસ નહીં પણ 71મા દિવસથી લઈને 100મા દિવસ સુધી, એટલે કે 30 દિવસ સુધી તમારે ગુજરાતી ભાષા અને સાહિત્ય, જેની અંદર ગુજરાતના તમામ કવિઓ લેખકો તેમના વિશેની માહિતી, તેમની કૃતિઓ વિશેની માહિતી, તેમજ જે બી ફેમસ જે બી કૃતિઓ હોય તેની પંક્તિઓ વિશે, તેમજ ગુજરાતની ભાષાનું જે પણ વ્યાકરણ હોય તે તમામની તમારે વાંચવાની શરૂઆત કરી દેવી, અને તેનો સમયગાળો તમારે 2 કલાક આપવાનો રહેશે. એટલે કે મિત્રો તમે જોયું કે ત્રીજા ફેઝની અંદર કરંટ અફેર્સ 1 કલાક, અંગ્રેજી 1 કલાક, ગણિત અને તર્કશાસ્ત્ર 1-1 કલાક, ઇતિહાસ 1 કલાક, ભૂગોળ 1 કલાક, અને ગુજરાતી ભાષા સાહિત્ય પ્લસ વ્યાકરણ 2 કલાક, એટલે ટોટલ 8 કલાકનો સમયગાળો થયો. તો હવે આપણને જે બાકીના ત્રીજા ફેઝની અંદર જે બાકીના 2 કલાક બચ્યા એનું શું કરવાનું, બરાબર. તો તેની માહિતી હું તમને આપું છું. હવે વાત કરીએ મિત્રો ત્રીજા ફેઝના બચેલા 2 કલાકમાં શું કરવું. તો આ વાત મિત્રો તમે ધ્યાનથી સાંભળજો કે જો તમારી પરીક્ષા નજીક હોય, એટલે કે એક્ઝામ્પલ તરીકે માનો કે તમે એપ્રિલ મહિનાથી આ 3 મહિનાના પ્લાનિંગ વાંચવાની શરૂઆત કરી હોય અને તમને ખબર પડે કે જુલાઈની અંદર આ એક્ઝામ આવવાની છે, અને તમે જો એપ્રિલ અને મેમાં કમ્પ્લીટ વાંચન કરી દીધું અને હવે છેલ્લો મહિનો જૂન બચ્યો છે, તો તમે થર્ડ ફેઝના જે 2 કલાક બચ્યા તેની અંદર તે પરીક્ષાનો જે પણ સિલેબસ હોય તેના પ્રમાણેનો વિષય વાંચવો. એક્ઝામ્પલ તરીકે તમે એપ્રિલમાંથી વાંચવાની શરૂઆત કરી, એપ્રિલ અને મે મહિનામાં તમે 2 ફેઝ પતાવી દીધા વાંચવાના, બરાબર. અને જુલાઈ મહિનામાં તમારી પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ છે, એક્ઝામ્પલ તરીકે સમજી લો. તો તમારે જૂન મહિનાની અંદર પોલીસની પરીક્ષા હોય તો સીઆરપીસી અને આઈપીસીસી કલમો, એટલે કે કાયદાના જે પ્રશ્નો આવે છે માટે તમારે એ 2 કલાકની અંદર સીઆરપીસી અને આઈપીસીસીની કલમો વાંચવી, એટલે કે કાયદો વાંચો. એ જ રીતે જો બિનસચિવાલય અથવા તલાટી જેવી પરીક્ષા નજીક હોય તો 1 કલાક કોમ્પ્યુટર અને 1 કલાક વિજ્ઞાન અને ટેકનોલોજીના સબ્જેક્ટ વાંચવા. અને જો જીપીએસસીની પરીક્ષા આવવાની હોય તો તમે અર્થશાસ્ત્ર એન્ડ વિજ્ઞાન જેવા સબ્જેક્ટ વાંચી શકો, બરાબર. એટલે મિત્રો જે પણ તમે પરીક્ષા આપવાના હોય તે જે નજીક આવી રહી હોય, ત્રીજા ફેઝની નજીક હોય, એટલે કે ત્રીજો ફેઝ તમે વાંચવાની શરૂઆત કરી હોય તો જ. આ વાત મિત્રો જો તમને ખબર ના પડે તો મને કોમેન્ટથી પૂછી લેજો, હું તમને સમજાવી દઈશ કોઈ ભૂલ ના કરતા. એટલે કે ત્રીજા ફેઝની શરૂઆતમાં જો તમને લાગે કે પરીક્ષા નજીક છે તો ત્રીજા ફેઝના બચેલા 2 કલાકમાં અનુરૂપ સબ્જેક્ટ વાંચવો. તો આ તો હતી વાત મિત્રો કે જો પરીક્ષા નજીક હોય તો, એટલે કે ત્રીજા ફેઝની તમે શરૂઆત કરી હોય અને ત્યારે જો 1 મહિનાની અંદર જ પરીક્ષા આવવાની હોય તો તે વિષય પરીક્ષાના વિષયને અનુરૂપ 2 કલાક વાંચન કરવું. પરંતુ જો તમારી પરીક્ષા નજીક ના હોય તો શું કરવું. તો હું મિત્રો તમને જણાવી દઉં કે બાકીના બચેલા 2 કલાકમાં સૌ પ્રથમ તમારે 1 કલાક વિજ્ઞાન અને ટેકનોલોજી વાંચવું અને 2 કલાક, એટલે કે 1 કલાક કોમ્પ્યુટરનું વાંચન કરવું. એટલે કે તમે ત્રીજા ફેઝની અંદર જો તમારી પરીક્ષા 1 જ મહિનામાં ના આવવાની હોય અને તમે 30 દિવસ કમ્પ્લીટ વાંચી શકો એમ હોય તો તમે 1 કલાક વિજ્ઞાન અને ટેકનોલોજી અને 1 કલાક કોમ્પ્યુટર વાંચશો. તો આ તો હતી મિત્રો 3 મહિનાના, એટલે કે 100 દિવસના પ્લાનિંગની, જેનાથી તમે દરેક પરીક્ષા પાસ કરી શકો. તો હવે મિત્રો તમને પ્રશ્ન હશે કે 3 મહિનાનું વાંચન અમે કરી લઈએ એના પછી શું કરવું. મિત્રો તમને હું જણાવી દઉં કે જો તમે, મેં તમને જે પ્રમાણે જણાવ્યું તે પ્રમાણે જો તમે 3 મહિનાનું કમ્પ્લીટ વાંચન પૂરું કરી લીધું હોય તો તમારે 3 મહિના પછી, એટલે કે 3 ફેઝ પતાવ્યા પછી તમારે આગળ શું કરવાનું તે તમે અહીંયા સમજી લો. તો હવે મિત્રો તમારે એ પ્રમાણે કરવાનું, જે પ્રમાણે તમે 3 ફેઝની અંદર કરંટ અફેર્સ કરી રહ્યા હતા તેમાં કોઈ ચેન્જ નથી, એટલે કે દરરોજનું કરંટ અફેર પ્લસ રિવિઝન આગલા દિવસનું, તે તમારે દરરોજ 1 કલાક ચાલુ જ રાખવાનું રહેશે. તેમજ અંગ્રેજી વિષયમાં તમે જે પ્રમાણે ગ્રામર અને વોકેબ્લરી કરી રહ્યા હતા તે 1 કલાક ચાલુ રાખવાનું રહેશે કન્ટિન્યુ. ગણિત અને તર્કશાસ્ત્ર, એટલે ગણિત અને રિઝનિંગની વાત કરીએ તો બંને વિષય માટે 1-1 કલાક તમે જે પેપર સોલ્યુશન કરી રહ્યા હતા, એટલે કે પેપર સોલ્વ કરતા હતા, તે તમારે કન્ટિન્યુ રાખવું. હવે વાત કરીએ ઇતિહાસની, તો ઇતિહાસ 3 ફેઝની અંદર તમારે કમ્પ્લીટ થઈ જ જશે, હું ગેરંટી આપું છું. અને જો તમારે કમ્પ્લીટ ના હોય તો એ પહેલાં કમ્પ્લીટ કરી લેજો, અને કમ્પ્લીટ થઈ ગયો હોય તો તમારે હવે પેપર સોલ્યુશન કરવાનું ચાલુ કરવું, એટલે કે આગળના વર્ષોના જે પણ પેપરોની અંદર ઇતિહાસના લગતા પ્રશ્નો આવ્યા હોય તેને સોલ્વ કરવા. તો તમે કોઈ પણ એક્ઝામના કરી શકો, જીપીએસસીના કરો તો તે બેસ્ટ રહેશે, કેમ કે જીપીએસસીના પ્રશ્નોની અંદર ઇતિહાસના સૌથી હાર્ડ પ્રશ્નો પૂછાતા હોય છે એની કમ્પેરિઝનમાં. તલાટી કે બિનસચિવાલયમાં જે પણ ઇતિહાસના પ્રશ્નો આવે તેના કરતાં જીપીએસસીમાં હાર્ડ હોય. માટે હું તમને પ્રેફરન્સ કરું છું કે તમે જીપીએસસીની પરીક્ષાઓની જે પણ ઇતિહાસના પ્રશ્નો આવ્યા હોય તેને સોલ્વ કરવાનું મહત્ત્વ આપશો. તે જ રીતે ભૂગોળની અંદર પણ તમે આગળના વર્ષોના કોઈપણ પરીક્ષાના પ્રશ્નપત્રો સોલ્વ કરવા, તે પણ 1 કલાક અને ઇતિહાસ માટે પણ 1 કલાક. હવે વાત કરીએ ગુજરાતી ભાષા અને સાહિત્ય, તમે 1 મહિનાની અંદર ગુજરાતી ભાષા અને સાહિત્ય પ્લસ વ્યાકરણ કમ્પ્લીટ કરી લીધું હશે, માટે હવે તમારે આગળના વર્ષોના પેપર ઉઠાવીને તેનું સોલ્યુશન કરવું, એટલે કે પેપર સોલ્વ કરવા અને પ્લસ જોડે રિવિઝન કરવાનું. અને જો તમારે વ્યાકરણમાં કે સાહિત્યમાં કંઈ વાંચવાનું હજી બાકી હોય તો પહેલાં એ પૂરું કરી લેવું, અને જો પૂરું થઈ જાય પછી તમારે તેનું પેપર સોલ્વ કરવા.
તેના માટે પણ તમારે એક કલાક કાઢવો. હવે વાત કરીએ બંધારણની, તો બંધારણની અંદર પણ સેમ પેટર્ન, તમારે બંધારણ એક મહિનામાં પૂરું થઈ જ જશે ગેરંટીથી કહું છું. માટે મિત્રો તમારે હવે એક કલાક દરરોજ આગળના વર્ષોમાં જે પણ બંધારણના પ્રશ્નો આવ્યા હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, જીપીએસસી હોય, તલાટી હોય, બિન સચિવાલય હોય, તેના પ્રશ્નપત્રો સોલ્વ કરવા બંધારણના. એટલે તમારે એક તરફથી રિવિઝન થતું રહે અને તમે કોઈ વાત ભૂલો નહીં અને તમને બધું યાદ રહે. કેમ કે તમે સૌ જાણો છો મિત્રો કે માણસનું મગજ જે પણ તમે વાંચો એ તમને અત્યારે જ બીજા દિવસે પૂછો તો 50% યાદ હશે, અને જો એક મહિના પછી પૂછવામાં આવે તો તમે લગભગ ભૂલી ગયા છો, બરાબર. માટે રિવિઝન સૌથી મહત્ત્વની વાત છે, માટે તમારે રિવિઝન કરવું જરૂરી છે. હવે વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી એન્ડ કોમ્પ્યુટર. તો મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજી એન્ડ કોમ્પ્યુટર માટે બંને વિષય માટે થઈને તમારે એક કલાક કાઢવાનો, બરાબર. એને તેના પણ આગળના વર્ષોના કોઈ પણ એક્ઝામના પેપર સોલ્વ કરવા અને પ્લસ રિવિઝન કરવું. અને છેલ્લે વાત કરીએ અર્થશાસ્ત્ર, સીઆરપીસી એન્ડ આઈપીએસસી. તમે જે પણ પરીક્ષા માટે ઇન્ટરેસ્ટેડ હોય, એટલે કે તમારે પોલીસની આપવી હોય તે પ્રમાણે, અને જો તમારે જીપીએસસીની આપવી હોય, તલાટીની આપવી હોય કે બિન સચિવાલયની આપવી હોય, તે પ્રમાણે તમે આ ત્રણમાંથી અથવા ત્રણે ત્રણ જે પણ પ્રમાણે તમે કરવા માગતા હોય તે પ્રમાણે તમારે આગળના વર્ષોના પ્રશ્નપત્રોના પેપર સોલ્વ કરવા. તો મિત્રો આપણે ગણતરી જોઈ શકો છો કે જે આપણે 10 કલાકની ટેવ પાડી હતી તે જ અહીંયા આગળ 3 મહિના પછી કન્ટિન્યુ તમારે રાખવાની છે. જુઓ, કરંટ અફેર્સ માટે 1 કલાક, અંગ્રેજી માટે 1 કલાક, ગણિત માટે 1 કલાક, તર્કશાસ્ત્ર માટે 1 કલાક, ઇતિહાસ માટે 1 કલાક, ભૂગોળ માટે 1 કલાક, ગુજરાતી ભાષા સાહિત્ય પ્લસ વ્યાકરણ માટે 1 કલાક, બંધારણ માટે 1 કલાક, વિજ્ઞાન ટેકનોલોજી એન્ડ કોમ્પ્યુટર માટે 1 કલાક, પ્લસ અર્થશાસ્ત્ર, સીઆરપીસી એન્ડ આઈપીસીસી માટે 1 કલાક. એટલે અહીંયા 10 કલાક તમારે દરેક વિષયનો 1-1 કલાક કન્ટિન્યુ રહેશે. એટલે કે 10 કલાકની જે તમે તૈયારી ચાલુ કરી હતી તે જ તૈયારી તમારે પેપર સોલ્યુશન કરીને શરૂ રાખવાની રહેશે. આ હતી મિત્રો માહિતી કે તમે એક જ વખતમાં એક સાથે એવી કેવી રીતે તૈયારી કરો જેથી આવનારી તમામ ભરતીની પરીક્ષા તમે પાસ કરી શકો. આ વાત મને એક મિત્રએ મેસેજ દ્વારા પૂછી હતી કે સર એવી કોઈ ટ્રીક બતાવો જેનાથી હું એક જ તૈયારી કરું ને આવનારી ચાહે કોઈ પણ ભરતીની પરીક્ષા હોય હું પાસ કરી શકું. તેનાથી ઇન્સ્પાયર થઈને મેં આ વિડીયો બનાવ્યો છે જે તમને સારું લાગ્યો હશે. અને એક મહત્ત્વપૂર્ણ બીજી વાત જણાવી દઉં કે જો તમે તમારું બેઝિક કમ્પ્લીટ હોય, એટલે કે તમે બેઝિક વાંચવાનું કમ્પ્લીટ કરી લીધેલું હોય, તમે બેઝિક કમ્પ્લીટ હોય તમારું, તો તમે પેપર સોલ્યુશન પર ધ્યાન આપશો. એટલે કે તમે દરરોજ મેં તમને જે 3 ફેઝ પછી તમારે શું કરવું તેની વાત કરી કે તમે આ રીતે 10 સબ્જેક્ટને લઈને, બરાબર. એટલે કે મેં તમને જે 10 કલાકનો પ્લાનિંગ આપ્યો કે 3 મહિના પછી શું કરવું, તો તમે તે 10 કલાકના પ્લાનિંગ પ્રમાણે તમે દરરોજનું જો પેપર સોલ્વ કરો તો તમારા માટે સૌથી સારામાં સારું રિવિઝન સાબિત થશે, બરાબર. અને તમે દરેક રિવિઝન વખતે, દરેક પ્રશ્નપત્ર સોલ્વ કરતી વખતે કંઈક નવું જાણશો અને તમને યાદ રહેશે. તમે પણ મિત્રો એવી કોઈ સ્ટ્રેટેજી ફોલો કરી રહ્યા હોય કે એક વિષયને પતાવીને બીજો વિષય પકડું અને આગળ એના એ પતાવીને બીજો વિષય પકડું, તો મિત્રો હું તમને જણાવી દઉં કે જો એ રીતે તમે તૈયારી કરતા હોય તો તેનાથી તમને બહુ જ નુકસાન છે. કેમ કે તમે એક વિષય મૂકીને બીજો વિષય પકડશો કમ્પ્લીટ તો આગળ તૈયારી કરેલી તમારી પાતળ જવાના ચાન્સ વધારે રહે, કેમ કે રિવિઝન વગર તમે ભૂલી જશો, બરાબર. માટે રિવિઝન થાય એ રીતે મેં તમને જે પ્લાનિંગ આપ્યું તે રીતે તમે વાંચન જરૂરથી કરશો. તો મળું મિત્રો હું તમને નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.